ભુજમાં ભરતનાટ્યમ આરંગેત્રમ કાર્યક્રમમાં ત્રણ શિષ્યોએ પોતાની કલા પ્રદર્શિત કરી સૌના મન જીતી લીધા. ભુજમાં ભરતનાટ્યમ અરંગેત્રમ કાર્યક્રમમાં ત્રણ શિષ્યોએ પોતાની કલા પ્રદર્શિત કરી અને સૌના મન જીતી લીધા હતા. નૃત્ય ગુરુ આસના ધીરજભાઈ આરમેડાના ત્રણ શિષ્યોએ ભરતનાટ્યમ અરંગેત્રમ રજૂ કર્યા હતા, જેમાં તાન્યા અશોકભાઈ પોમલ, રાજવી પ્રણવભાઈ શાહ અને ધીરજભાઈ બારમેરડાએ પોતાની પ્રસ્તુતિથી સૌના દિલ જીતી લીધા હતા. દીપ પ્રાગટ્ય બાદ ત્રણેય નૃત્યાંગનાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને પરંપરાગત રીતે ઘૂંઘરૂ પૂજા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જુદી જુદી ભાવશૈલી ભરતનાટ્યમ આરંગેત્રમમાં રજૂ કરવામાં આવી હતી. સંગીતવાદ્યમાં મૃદંગમાં દિનેશ કુમાર, નટુવાગમમાં આસના બારમેડા અને સુમા મોહન, વોકલમાં વિદ્યાન શ્રીનિવાસન અને વાયોલિનમાં વિવસ રાંડે સેવા આપી હતી. સંચાલક કલ્પના શાહે કહ્યું હતું. નામ બોલો. તાન્યા કશ્યપ કોમલ. અને ક્યાં તમે તાલીમ લીધી છે? મારા ગુરુ આશના બારમેરા છે, એમના પાસે મેં તાલીમ લીધી છે. આજે હું જે પણ છું, જેવી પણ છું, આજે જેવું પણ મેં પરફોર્મન્સ કર્યું એમના આશીર્વાદના લીધે જ થાય છે. અને તમને આજે પરફોર્મન્સ કર્યું જ્યારે તમે કેવું અનુભવી રહ્યા? મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે અને હું હજી પણ કોશિશમાં છું કે હજી હું સારું કરી શકું અને મારા કલાગુરુને સારું ફીલ કરાવી શકું અને એમને સારું ફીલ થાય એમના જ આશીર્વાદથી આજે હું જેટલું પણ સારું કરીશ એમના આશીર્વાદ મારા ઉપર છે. મારું નામ રાજવી પ્રણવ શાહ છે. હું મારા કલાગુરુ આશના બારમેડા પાસે શીખી છું. અત્યારે હું જે કંઈ પણ સારું કરું છું કે જે હું મારા બધું અંદરથી કરું છું અને મારા ગુરુના કારણે. મને અત્યારે 5 વર્ષ થઈ ગયા છે. 5 વર્ષ થઈ ગયા. 5 વર્ષ બાદ આજે તમે પ્રથમ વખત પરફોર્મ કરી રહ્યા છો. કેવું આજે ફીલ કરી રહ્યા છો? આજે એક બહુ જ ખુશી થાય છે કે હું આટલી બધી આજે આગળ વધી ગઈ છું અને આ બધું જ હું મારા ગુરુ માટે જ ડેડિકેટ કરું છું. શું નામ છે તમારું? મારું નામ રિયા બારમેડા. રાજવી પ્રણવભાઈ શાહ એન્ડ તાન્યા કોમલ. નમસ્તે બધાને. આજે તમે જે તમારો પ્રોગ્રામ પ્રથમ વખત રજૂ કરો છો દર્શકો સમક્ષ. હા, અરંગેત્રમનો મિનિંગ જ એ છે કે તમે ફર્સ્ટ ટાઈમ સ્ટેજ પર્ફોમન્સ આપો. અમારું આ ફર્સ્ટ સ્ટેજ પર્ફોમન્સ છે અને અમારા કલાગુરુના આશીર્વાદથી અમને બહુ મજા આવે છે અને એવું લાગે છે કે ના, બધા વ્યુઅર્સ એન્જોય કરે છે. અચ્છા, અને ખાસ કરીને તમે આ તાલીમ ક્યાંથી મેળવી અને ભુજમાં ખરી કે બીજે પણ તમે તાલીમ મેળવો? હા, આ તાલીમ મેં મારા કલાગુરુ શ્રી આશના ધીરજભાઈ બારમેડા પાસેથી લીધી છે. એકચ્યુઅલી એ મારી મોટી બહેન જ છે, પણ એમના સપોર્ટથી હું અહીંયા આ લેવલ સુધી પહોંચી છું એટલે એમના માટે હું ખૂબ ખૂબ થેન્ક યુ કહું છું આશના બહેનને. કેવું લાગે છે તમને આજે જે તમે પરફોર્મન્સ કર્યું, તમને કેવું ફીલ કરી રહ્યા છો? અમને ખૂબ આનંદની અનુભૂતિ થાય છે. અમે બસ એટલું જ ઈચ્છીએ છીએ કે અમારા કલાગુરુ જે અમારા માટે મહેનત કરી છે એ અહીંયા દેખાઈ આવે. અચ્છા, અને હવે તમારા જે સાથે સાથીદાર છે એમને? શું નામ ને તમારો પરિચય? મારું નામ આશના બારમેડા. હું ભરતનાટ્યમ વિશારદ છું અને અખિલ ભારતીયમાં ઉપાંત્ય વિશારદ કરેલું છે. તમે ક્લાસીસ ચલાવો છો? પહેલાં હું ક્લાસીસ ચલાવતી હતી પણ હવે હું એકેડેમીમાં કામ કરું છું, ભરતનાટ્યમ જ ડાન્સ શીખવાડું છું. તમે કેટલા સ્ટુડન્ટ્સને તૈયાર કર્યા છે? અત્યારે 3 સ્ટુડન્ટ્સ ફર્સ્ટ છે મારા કે જે અરંગેત્રમ માટે રેડી થયા છે અને અત્યારે અરંગેત્રમ ફર્સ્ટ પર્ફોમન્સ કરી રહ્યા છે અને અત્યારે મારી પાસે હાલમાં 59 સ્ટુડન્ટ્સ છે. અને તમે આજે એમનું પર્ફોમન્સ જોયું, તમે કેવું અનુભવી રહ્યા છો, ફીલ કરી રહ્યા? બસ એ લોકો એક ડિગ્રી માટે એકદમ પરફેક્ટ છે અને એ લોકો ખૂબ જ આગળ જશે એવું મને. તમે આ જે નૃત્ય સ્થળ એ સિવાય પણ કયા પ્રકારના ટ્રેનિંગ આપી રહ્યા છો? આ સિવાય હું ટ્રેનિંગ નથી આપતી પણ મને આવડે છે અને ક્યારેક ક્યારેક હું નવરાત્રિમાં શીખવાડું છું અને સેમી ક્લાસિક તો ક્યારેક ક્યારેક શીખવાડું છું. અચ્છા, તમે આજે તમને આટલી બધી તમે 59 તમારી પાસે છોકરીઓ ટ્રેનિંગ લઈ રહી છે અને એનું તમે જે પરફોર્મન્સ ધીરે ધીરે બતાવી રહ્યા છો, તમને કેવું લાગે છે કે તમે ભુજ માટે શું કર્યું છે?
બસ હું એક એવું કરીશ, કહીશ કે ભરતનાટ્યમ એક આપણી સંસ્કૃતિ છે જેને આગળ વધારીએ છીએ. તો હું એવું ઈચ્છું છું કે ખાલી 59 સ્ટુડન્ટ્સની, ભુજની બધી ગર્લ્સને આ શીખવું જોઈએ, ગર્લ્સ નહીં બોયઝને પણ આ બધું શીખવું જોઈએ કે આપણી જે સંસ્કૃતિ છે એ આગળ વધે, આપણે ચાર વેદનું જે જ્ઞાન છે આપણને મળે. ખાસ કરીને નવરસનો જે છેલ્લો નૃત્ય હતો, લાસ્ટ જે પરફોર્મન્સ થયું, બહુ જ સરસ રીતે જુદા જુદા રસ એમાં આવતા હતા. તો એ કઈ રીતે આ લોકો નવરસ એક એવું છે કે જે ભરતનાટ્યમમાં મુખ્ય છે, કે એને એ શીખો તો જ તમે આગળ અભિનય કરી શકો, એ મુખ્ય છે. તો એને શીખવા માટે અલગ અલગ સ્ટોરીઝ અને અલગ અલગ જાતનું એક્ટિંગ અભિનય શીખવું પડે, હાવભાવ હા એ શીખવું પડે, અને પછી નવરસ શીખી શકાય છે અને પરફોર્મ કરી શકાય. મારી દ્રષ્ટિએ એ લોકોએ જે એ લોકોની જે એજ છે એ પ્રમાણે એ લોકોએ ખૂબ જ સરસ કર્યું છે, અને એ લોકોએ પોતાનું 100%થી બી વધારે આપવાની કોશિશ કરી છે. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે નવીન મહેતા, ભુજ.